અમદાવાદના એસી હાઈવે પર કણાવતી ક્લબની સામેની જગ્યા પર ખાણી પીણીની લારીઓ તેમજ ડેડ વેહિકલ્સને હટાવવાની કામગીરી ચાલી રહી હતી આ અંગે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી હતી અને સાચી પરિસ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ આજે અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે હાલ કર્ણાવતી ક્લબની સામેનો જે વિસ્તાર છે ત્યાં આવી છે અને ત્યાં રસ્તા પર ખાસ કરીને અત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે તો જે છે આખું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને આની આગળ જે જો વાત કરું તો ત્યાં પણ જે છે એ કોર્પોરેશનની જે ટ્રક્સને જે છે એ બધું ઊભું છે જે વાહનોને પણ પોતાની સાથે અત્યારે લઈ રહ્યા છે તો આ જે આખું જે અત્યારે હાલ જે સફાઈ અભિયાન જે ચાલી રહ્યું છે તેમાં કેટલાક વાહનોને પણ તે લોકોએ ડિટેઇન કર્યા છે અને જે કહી શકાય કે પોતાની સાથે ટ્રકમાં લઈ ગયા છે હવે આ સફાઈ અભિયાન એ ફક્ત આજ પૂરતું છે કે એ આગળ પણ લાંબો સમય સુધી ચાલશે આવા અનેક તર્ક વિતર્ક પણ અત્યારે સર્જાયા છે એવી પણ ક્યાંક માહિતી મળી છે કે કદાચ કોઈક લારીવાળાને પણ લઈ ગયા છે તો આ સમગ્ર માહિતી આજે આપણે લઈશું એસ્ટેટ વિભાગના મકવાણા સાહેબ પાસેથી જે અમારી સાથે જોડાયા છે મકવાણા સાહેબ અત્યારે હાલ જે આખી જે પ્રક્રિયા ચાલી રહી છે આ શેના અંતર્ગત ચાલી રહી જ્યારે સમગ્ર રાષ્ટ્ર આપણે સફાઈ અભિયાન તરફ જઈ રહ્યું હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી સફાઈ ઉપર સતત ધ્યાન આપી સૌથી પેલી પ્રાયોરિટી કોર્પોરેશનની હાલમાં સફાઈને આપી અને સફાઈ સંપૂર્ણ અમદાવાદમાં દરેક ટીપી રસ્તાઓ સાર્વજનિક રસ્તાઓ પ્લોટ છે ખાનગી પ્લોટમાં પણ ગંદકી ગંદકીના હોય અને સફાઈ પૂરતી રહે એવું ધ્યાન રાખે છે ત્યારે આજે એસજી હાઈવે ઉપર વૈષ્ણોદેવીથી ઇસ્કોન મંદિર સુધી સ્ટેટ ગવર્મેન્ટે પણ એક માર્ગદર્શન આપ્યું છે અને કામગીરી સોંપેલી છે સાથે સાથે ઈસ્કોન મંદિરથી જે દક્ષિણ પશ્ચિમ ઝોનનો વિસ્તાર ચાલુ થાય છે તો અમે પણ એની સાથે જોડાયા છે અને આજે અને આવતીકાલે બે દિવસ આ સફાઈ અભિયાન અમે કરી અને એસજી હાઈવે ઉપરથી સંપૂર્ણ સફાઈ થાય કોઈ ડેડ વેહિકલ ન રહે દબાણો ઓછા રહે અને ટ્રાફિક અને નો પ્રશ્ન ઊભો ન થાય અને લોકોને ઇઝીલી મૂવમેન્ટ મળી રહી એ અમારી પહેલી પ્રાયોરિટી છે એટલે અમે બે દિવસ સુધી આ સફાઈ અભિયાન કરી અને રસ્તાઓ એકદમ ચોખ્ખા રાખીશું અચ્છા મકવાણા સાહેબ આપે જે વાત કરી કે આ સફાઈ અભિયાન દ્વારા તમે રસ્તા ચોખ્ખા કરી રહ્યા છો તેની સાથે સાથે વાહનો પણ ડિટેઇન થઈ રહ્યા છે અને જે ખાણીપીણીની લારીઓ છે તેને પણ લેવામાં આવી રહી છે આ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શોધવામાં આવી છે ખરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર સિટીનો એક ટાઉન વેન્ડિંગ પ્લાન બની રહ્યો છે હાલમાં એ પ્રોસેસમાં છે દરેક ઝોનમાં દરેક વિસ્તારમાં સંપૂર્ણ જે જેટલા પણ ફેરિયાઓ છે એનો સર્વે થઈ ગયો છે પ્રાઇમરીલી એક એમનું પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને પ્રાયોગિક ધોરણે અમે એ લોકોને શિફ્ટિંગ પણ કરાવી રહ્યા છીએ એટલે દરેકનું હિત જોખમય નહીં એ ધ્યાન રાખીએ અને કોર્પોરેશન છે દબાણ પણ હટાવે છે ડેડ વ્હીકલ તો જે લોકો ધ્યાન ન આપતા હોય અને ડેડ વ્હીકલ રોડ ઉપર પડીને ટ્રાફિકને મુશ્કેલી કરતો હોય એવા ડેડ વ્હીકલ તો અમે જપ્ત કરી સીઝ કરીએ છીએ ટો વાહન વ્હીકલ પણ અમે સાથે રાખીએ અને હાલમાં આ સંપૂર્ણ એસજી હાઈવે ઉપર અમે આ કામગીરી કરી રહ્યા છીએ ખાણીપીણીની લારીઓનું ખાણીપીણીની લારીઓ આપને એસજી હાઈવે પર અત્યારે નહીં જોવા મળે ખાણીપીણીની લારીઓ પ્રાઇવેટ જગ્યામાં હોય તો એ પણ સફાઈનું ધ્યાન રાખે એવી અમારી પ્રાયોરિટી છે હાલમાં અચ્છા પણ જ્યારે આ આ જ્યારે તમે લારીઓ કે વાહનોને સીઝ કરતા હો છો એ દરમિયાન નુકસાન થાય તો આ જે તે વ્યક્તિ તેના માલિક હોય એમને કોઈ નુકસાનીનું વળતર મળે છે ના એ નુકસાનીનું વળતર આપવાની પ્રોવિઝન હોતું નથી પણ અમે એવું એટલું ધ્યાન રાખતા હોઈએ છીએ કે કોઈનું વ્હીકલ પણ બગડે નહીં તૂટે નહીં અને ડેમેજ ન થાય કોઈની લારી પણ અમે ન ડેમેજ થાય એવું ધ્યાન રાખતા હોઈએ છીએ કારણ કે એ શું છે કે આજીવિકાનું સાધન હોય છે એટલે અમે બહુ ધ્યાન રાખીએ અને અમારો સંપૂર્ણ સ્ટાફ એમાં પ્રાય એકદમ ફોકસથી કામ કરતા હોઈએ છીએ

પણ વૈકલ્પિક વ્યવસ્થા આપશો પણ એ પેલા મેં જે કીધું તેમને એવી નોટિસ આપવાની સાથે મળી અને એમનો ગ્રુપ હોય એમને સાથે લઈને ચાલતા હોય કારણ કે દરેકને ફેરિયાને એનો એક યુનિક કાર્ડ આપવામાં આવેલું હોય છે એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને બધા નોંધાયેલા હોય છે અમે કામ કરતા હોઈએ છીએ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો આ હતા મકવાણા સાહેબ કે જેમણે વાત કરી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ખાસ કરીને વાત કરીએ તો વૈષ્ણોદેવી સર્કલથી ઇસ્કોન ઇસ્કોન સર્કલથી આગળ અત્યારે હાલ કર્ણાવતી ક્લબની પાસે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ખાસ કરીને ત્યાં જો વાત કરીએ તો કેટલાક ડેડ વ્હીકલ્સ એ જે ઘણા વખતથી પડ્યા રહ્યો તેવા જે વ્હીકલ્સ છે જેની માલિકીની કોઈ ખાસ ખબર નથી હોતી તેને સીઝ કરવામાં આવે છે અને આ ઉપરાંત જે ખાણીપીણીની લારીઓ હોય છે તે લોકોને નોટિસ નથી અપાતી પણ તેમના યુનિયનના જે વડા હોય છે તેમને સાથે રાખીને આ કામ કરવામાં આવે છે તેવું મકવાણા સાહેબનું કહેવું હતું તો હવે આપણે જોઈએ કે આ સફાઈ અભિયાન જે છે તે કેટલું સક્ષમ રહે છે કેટલા દિવસ સુધી આ સફાઈ અભિયાન ચાલે છે અને ખાસ કરીને જે લોકોની લારીઓને વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી છે તે ખરેખર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે કે કેમ તે પણ હવે આગળના સમયમાં આપણે જોવું રહ્યું કેમેરા પર્સન રાજેન્દ્રભાઈ સારે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ